બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ભરૂચની. ભરૂચ જિલ્લાના હાસોટ એસટી ડેપોમાંથી બહાર નીકળી રહેલી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરી મચી જવા પામી હતી. ભરૂચ જિલ્લામાં દિવસ દરમિયાન અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. જિલ્લાના વિવિધ તાલુકામાં અકસ્માતના બનાવો વધતા હોય તેમ લાગી રહ્યું છે. તેવામાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી હતી, જેમાં સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો. ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે આવેલ એસટી ડેપોમાંથી બહાર નીકળી રહેલ એસટી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા એક સમયે ભારે દોડધામ મચી હતી. અકસ્માતની ઘટનામાં એસટી બસના કાચ તૂટી ગયા હતા. જોકે સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોને કોઈપણ પ્રકારની ઈજાઓ ન પહોંચતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. એસટી બસ અને ટેન્કર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા આ ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે ઘટના અંગે હાંસોટ પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વલ્લીભાઈ બાબરિયા, ZSTV, ભરૂચ. ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજું માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.